21મી સદીની મહિલાઓ પુરૂષોની સાથે ખભે ખભા મેળાવીને દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. આત્મનિર્ભરતાની ભાવનાને ચરિતાર્થ કરી રહેલી નર્મદા જિલ્લાની મહિલાઓ આત્મનિર્ભરતા તરફ ડગ માંડી રહી છે, જેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે રાજપીપળાની સાય સખી મંડળની બહેનો. નર્મદા કલેક્ટર કચેરીના અધિકારી કર્મચારીઓને બપોરનું ભોજન પીરસી નાંદોદના વડિયા ગામની સાય સખી મંડળની બહેનો દૈનિક ધોરણે રૂપિયા 2500થી વધુ અને માસિક 1.25 લાખ જેટલી આવક મેળવી રહી છે. નર્મદા જિલ્લો ભૌગોલિક પરિસ્થિતિ જોતા અહીંયા રોજગારી અને તેનું પ્રમાણ થોડું ઓછું જોવા મળે છે. રાજપીપળા શહેરના જિલ્લા સેવા સદનમાં જે સખી મંડળ ચાલી રહ્યું છે એ સખી મંડળના બહેનો ખૂબ જ સારી રીતે જમવાનું બનાવી રહ્યા છે. એમનું જે જમવાનું હોય છે એ ખૂબ જ પૌષ્ટિક અને જે ઘરનું બનાવતા હોય છે એ રીતનું જમવાનું બનાવતા હોય છે. અવારનવાર અમે પણ આ કેન્ટીનમાં જમીએ છીએ. અમારા ઘરના ગેસ્ટ ફ્રેન્ડ સર્કલ આવતા હોય છે તો પણ અમે એમને જમવાનો આગ્રહ કરતા હોઈએ છીએ. બહારની હોટલમાં ખૂબ જ સ્પાઇસી અને બહારનું જે ગુણવત્તાયુક્ત ભોજન છે કે નહીં એ આપણે ગેરંટી હોતી નથી. સાય સખી મંડળ ખોલ્યું છે, કેન્ટીન ચાલુ કર્યું છે, એમાં સરસ જમવા આવે છે. કાયમ કેન્ટીન અમારું સારું ચાલે છે અને અમને રોજગાર મળી રહે છે. અમે મજૂરી કરો કામ ખેતી કામ કરવા જતા હતા તો અમને ભરણ પોષણ નહોતું મળતું બરોબર. અમે સખી મંડળમાં આવે છે તો અહીંથી મંજૂરી મળી રહી છે. અમને જિલ્લા કલેક્ટર દ્વારા અમને કેન્ટીન ખોલી આપવામાં આવ્યું છે. અમારું ભરણ પોષણ ચાલી રહે છે ને તેમાં તમારું ઘર વ્યવસ્થિત ચાલે છે.